દમણના વહીવટીતંત્ર દ્વારા ડામભેલ સરકારી સ્કૂલની પાછળની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરાયેલ મકાનો ડિમોલિશન દૂર કરી દબાણો દૂર કરાવ્યા હતા. દમણના ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખ અને મામલતદાર સાગર ઠક્કર સહિતની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ડામભેલ પહોંચી સરકારી જમીનના દબાણો દૂર કરી જમીનનો કબજો લીધો હતો. મંગળવારે દમણ એડમિનિસ્ટ્રેશન અને એટીપી મતલબ એસોસિએટ ટાઉન પ્લાનર એમના તરફથી એક ડિમોલિશન રિમૂવલ ડિમોલિશનની એક પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આમાં બેસિકલી વસ્તુ એ છે કે દાભેલમાં જે સ્કૂલ આવેલી છે એની પાછળ એક કેનાલ પાસ થઈ રહી છે અને એની પાછળ અમુક જે સ્ટ્રક્ચર્સ છે એ ઇલિગલી એટલે કે અનઓથોરાઇઝ સ્ટ્રક્ચર છે, જેમનો કોઈ પ્લાનમાં અપ્રુવલ નથી યા તો એમને એટીપીના રૂલ પ્રમાણે કન્સ્ટ્રક્શન નથી કરેલું. તો જે ઇલિગલ કન્સ્ટ્રક્શન્સ છે દાભેલ સ્કૂલની પાછળ એમને ઓક્ટોબરમાં નોટિસ આપવામાં આવેલી હતી અને એ પછી 3 થી ઉપર વધારે મહિના પણ વીતી ગયા હતા અને બાકી અમુક જગ્યા જે કેનાલની ઉપર એન્ક્રોચમેન્ટ હતી એમને પીડબ્લ્યુડી તરફથી નોટિસ આપવામાં આવેલી હતી. એ 2-3 દિવસ પહેલાં આપવામાં આવેલી હતી અને એનો 15 દિવસનો ટાઈમ છે. એટલે જે નોટિસનો ટાઈમ પીરિયડ ઓલરેડી ખતમ થઈ ગયો છે એને આજે અમે ડિમોલિશ કરી રહ્યા છીએ. જ્યારે પીડબ્લ્યુડીએ જે જગ્યા પર નોટિસ આપેલી છે, જે કેનાલનું એન્ક્રોચમેન્ટ છે, એને આજે અમે ટચ નથી કરી રહ્યા. અમુક જગ્યાઓ એવી પણ છે કે એ લોકોને પીડબ્લ્યુડીને પણ નોટિસ આપી અને એમને એટીપી તરફથી પણ નોટિસ આવી છે. એટલે એટીપી તરફથી જે નોટિસ ઓક્ટોબરમાં ગઈ હતી એટલે અમે એમને આજે ડિમોલિશ કરી રહ્યા છીએ. બેસિકલી અમારો પર્પઝ એ છે કે દાભેલ સ્કૂલમાં જે હર વર્ષે આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદનું એટલું પાણી ભરાય છે અને વિદ્યાર્થીઓ છે એમને ખૂબ કઠિનાઈઓ સહેવી પડે છે. અમે ખુદ જોયું છે કે ગોઠણ સુધીના પાણીમાં બચ્ચાઓ અહીંયા ભણવા આવતા હોય છે. નેક્સ્ટ યર મોન્સૂનમાં આવી કોઈ પ્રોબ્લેમ ના થાય એટલે આ એડમિનિસ્ટ્રેશનની એક પહેલ છે કે જેટલા અનઓથોરાઇઝ કન્સ્ટ્રક્શન છે સ્કૂલની પાછળ તેમજ કેનાલ ઉપર એને ધીરે ધીરે રિમૂવ કરવામાં આવે અને એટલે આજે શાંતિપૂર્વક હટાવવા માટે અમે પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી, અમે એટીપીના સહયોગથી, પીડબ્લ્યુડીના સહયોગથી અને કલેક્ટરેટના સહયોગથી આજે અમારી આખી ટીમ છે આ ડિમોલિશન કરી રહી છે.